તો નવસારી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો, પરંતુ નવસારીના સાપુતારા ખાતે જે સમગ્ર આયોજન થયું હતું તેનો ફિયાસ્કો થયો છે। પતંગ મહોત્સવમાં લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે, જેના પગલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં રંગમાં ભંગ પડ્યો છે। મેદાન ખાલી લાગતા ચાર શાળાઓમાંથી બાળકોને બોલાવવામાં આવ્યા છે। શાળાના બાળકો સાથે લારી ગલાવાળાઓને પણ બેસાડવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર આયોજનનો ફિયાસ્કો થયેલો હોવાનું જોવા મળ્યું છે। વિદેશી પતંગબાજોનું આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું છે, તેમ છતાં પણ જે લોકો છે લોકોમાં હાલ આ મામલે ઉત્સાહ નથી જોવા મળી રહ્યો। ખુરશીઓ પણ ખાલી જોવા મળી રહી છે। પાંખી હાજરીને પગલે સમગ્ર મહોત્સવનો ફિયાસ્કો થયેલો જોવા મળી શકાય છે, ત્યારે મેદાન સમગ્ર ખાલી હતું અને ખાલી મેદાનને ભરવા માટે શાળાઓમાંથી બાળકોને બોલાવવામાં આવ્યા, ત્યારે શાળાના બાળકો સાથે લારી ગલ્લાવાળાઓને પણ બેસાડવામાં આવ્યા હતા, કે જેથી સમગ્ર જે આયોજન છે તેનો ફિયાસ્કો પર ઢાંક પીછોડો કરી શકાય, પરંતુ તેમ છતાં ખુરશીઓ હજુ પણ ખાલી જોવા મળી રહી છે। તો સાપુતારા પાસેનું આ મેદાન છે કે જ્યાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થયું હતું અને સમગ્ર પતંગ મહોત્સવમાં હાજરી લોકોની ઓછી જોવા મળી હતી, જેના પગલે આ સમગ્ર આયોજનનો ફિયાસ્કો થયો છે।